નમસ્કાર, હું આદર્શ છું. આદર્શ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જુનિયર કેજી ધોરણ જુનિયર કેજી, વિષય અંગ્રેજી. બાળ મિત્રો, આજના વિડીયોમાં આપણે સરસ મજાની એક્ટિવિટી કરીશું. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. આ તમારે ઘરે રહીને કરવાની છે. તો ચાલો પહેલા શું કરવાનું છે એ જોઈ લઈએ. અને આપણે શું કહેશું તો સરસ મજાના આલ્ફાબેટ લખ્યા છે, એટલે કે એબીસીડી. એ ફોર એપલ થી ઝેડ ફોર ઝીબ્રા સુધીની આલ્ફાબેટની શીટ છે. અને એની સામે શું છે આ તમે બધા જુઓ છો? સરસ મજાના પિક્ચર એટલે કે ચિત્ર દોર્યા છે. અને એ ચિત્ર શેના છે? તો કે આ બધા આલ્ફાબેટ એટલે કે એબીસીડીના ચિત્ર જ છે. અને આ શું કહેશું આપણે? કાતર છે. હવે ઘરે વાલીએ. સૌ પ્રથમ આ શીટમાં એટલે કે આલ્ફાબેટની શીટમાં કાંઈ જ કરવાનું નથી, એને એમનેમ જ રાખવાની છે. સામેની આ શીટ એટલે કે જે ચિત્રવાળી છે એ ચિત્રની શીટને કટિંગ કરવાની છે. તો ચાલો કેમ કટિંગ કરીએ જોશું. આને હાથમાં લઈને જે લાઇનિંગ દોરી છે ચિત્રની એના ઉપર જ તમારે કાતર ચલાવવાની છે. આડાવડી કાતર ચલાવવાની નથી. નાના નાના ચોરસખાના આપ્યા છે એ જ રીતે તમારે કટિંગ કરવાનું છે. ત્યાર પછી બીજી લાઈનને કટિંગ કરીશું આ રીતે. પછી ત્રીજી લાઈનને કટિંગ કરીશું આ રીતે. પછી ચોથી લાઈનને કટિંગ કરીશું. તમારે કાતર જે રીતે લાઇનિંગ દોરી છે એના ઉપર જ ચલાવવાની છે, એટલે ચોરસમાં ચિત્ર સરસ મજાના કટિંગ થશે. હવે છેલ્લી લાઇન કટિંગ કરી લઈએ આપણે. હવે ઊભી લાઇન ચિત્રના કટિંગ થઈ ગયા છે. હવે આપણે આ ચિત્રને આડી લાઇનમાં કટિંગ કરીશું, એટલે કે આ રીતે તમે જોઈ શકો છો, એટલે સરસ મજાના ચોરસ ચિત્ર થશે. આપણે ફરીથી આ જ રીતે કટિંગ કરીશું. લીટી દોરેલી જ આપી છે એના ઉપર જ કાતર ફેરવવાની છે તમારે, એટલે એની મેળે ચિત્ર કટિંગ થઈ જશે. હવે બીજી લાઈનને આપણે ચિત્ર એ રીતે કટ કરીશું. આ ઘરે વાલીએ કરવાનું છે, બાળકે કરવાનું નથી. આ રીતે વાલીએ ચિત્રો કટિંગ કરી દેવાના છે શીટમાં. પછી આડાવડા ચિત્રો ગોઠવી દેવાના છે, જે મુજબ અહીં ગોઠવ્યા છે એ રીતે. હવે અહીં આપણે આલ્ફાબેટની ઓળખ કરતા જશું અને તેની સામે તેનું પિક્ચર રાખતા જશું. તો આ કયો આલ્ફાબેટ છે? એ ફોર એપલ. તો આપણે અહીંથી એ ફોર એપલનું પિક્ચર લઈને તેની સામે ગોઠવીશું આ રીતે. પછી કયો આલ્ફાબેટ છે? બી ફોર બોલ. તો આપણે અહીં બી ફોર બોલનું ચિત્ર લઈને તેની સામે ગોઠવીશું. પછીનો આલ્ફાબેટ સી ફોર કેટ છે. તો આપણે અહીં સી ફોર કેટનું ચિત્ર લઈને તેની સામે ગોઠવીશું. પછીનો આલ્ફાબેટ ડી ફોર ડોગ છે. તો ડી ફોર ડોગનું ચિત્ર ક્યાં છે? તમારે શોધી એ અહીં રાખવાનું છે. આ બધું બાળકે કરવાનું છે ઘરે. આ શું લખ્યું છે? E for elephant. આપણે અહીંથી E for elephant નું ચિત્ર લઈને તેની સામે ગોઠવીશું. પછી F for fan છે. તો આપણે અહીં F for fan નું પિક્ચર લઈને તેની સામે ગોઠવીશું આ રીતે. પછીનો આલ્ફાબેટ G for goat છે. તો આપણે અહીં G for goat નું પિક્ચર લઈને તેની સામે મૂકીશું. તે ચોરસખાનામાં જ મૂકવાના છે આલ્ફાબેટની સામે. નાના નાના સરસ મજાના ચોરસખાના આપ્યા જ છે. આ શું લખ્યું છે? H for hand. તો આપણે અહીંથી H for hand નું ચિત્ર લઈને ત્યાં રાખીશું. પછીનો આલ્ફાબેટ I for આઈસ્ક્રીમ નો છે. તો આપણે I for આઈસ્ક્રીમ અહીં જ છે ચિત્રમાં, તે લઈને તેની સામે રાખીશું. પછીનો આલ્ફાબેટ J for જોકર નો છે.
આપણે અહીં જે ફોર જોકરનું ચિત્ર આવ્યું તેને લઈને તેને સામે રાખીશું. પછીનો આલ્ફાબેટ કે ફોર કાઇટનો છે, તો આપણે કે ફોર કાઇટનું પિક્ચર આવ્યું આપણે ગોઠવીશું તેની સામે. પછી આ કયો આલ્ફાબેટ લખ્યો છે? એલ ફોર લાયન. તમારે અહીં એલ ફોર લાયનનું પિક્ચર લઈને તેની સામે રાખવાનું છે. આ શું લખ્યું છે? એમ ફોર મેંગો. એમ ફોર મેંગોનું ચિત્ર આવ્યું આપણે અહીં રાખીશું. પછીનો આલ્ફાબેટ શું લખ્યું છે? એન ફોર નેસ્ટ. તો આપણે અહીં એન ફોર નેસ્ટનું ચિત્ર આવ્યું. પછીનો આલ્ફાબેટ શું છે? ઓ ફોર ઓરેન્જ. આપણે અહીં ઓ ફોર ઓરેન્જનું પિક્ચર લઈને તેની સામે ગોઠવીશું. પછીનો આલ્ફાબેટ શું લખ્યો છે? પી ફોર પેરોટ. પી ફોર પેરોટનું ચિત્ર આવ્યું અહીં ગોઠવીશું આપણે તેની સામે. પછીનો આલ્ફાબેટ ક્યુ ફોર ક્વીન છે, આપણે આ રહી ક્યુ ફોર ક્વીનનું ચિત્ર તેને લઈને તેની સામે રાખીશું. પછીનો આલ્ફાબેટ કયો છે? આર ફોર રેબિટ. આર ફોર રેબિટનું પિક્ચર આવ્યું આપણે ગોઠવીશું તેની સામે. પછીનો આલ્ફાબેટ એસ ફોર સન છે, તો આપણે અહીં એસ ફોર સનનું પિક્ચર આવ્યું ગોઠવીશું તેની સામે. પછીનો આલ્ફાબેટ ટી ફોર ટાઈગરનો છે, ટી ફોર ટાઈગરનું પિક્ચર આવ્યું આપણે અહીં ગોઠવીશું આ રીતે તેની સામે. આ શેનું પિક્ચર છે? યુ ફોર અમ્બ્રેલાનું. તો યુ ફોર અમ્બ્રેલાનું પિક્ચર ક્યાં ગયું? આર્યું એની સામે ગોઠવીશું. પછી આ આલ્ફાબેટ કયો લખ્યો છે? વી ફોર વાયોલિન. વાયોલિનનું પિક્ચર આર્યું આપણે અહીં ગોઠવીશું તેની સામે. પછીનો આલ્ફાબેટ ડબલ્યુ ફોર વોચનો છે, તો આપણે અહીં ડબલ્યુ ફોર વોચ ક્યાં છે એ શોધી તેની સામે રાખી દઈશું. પછીનો આલ્ફાબેટ એક્સ ફોર એક્સમસ ટ્રીનો છે, તો ચાલો એક્સ ફોર એક્સમસ ટ્રી લઈને તેની સામે ગોઠવીશું. પછીનો આલ્ફાબેટ કયો છે? વાય ફોર યાક. તો વાય ફોર યાકનું પિક્ચર આવ્યું તેને લઈને આપણે અહીં ગોઠવીશું. અને છેલ્લે કયો આલ્ફાબેટ લખ્યો છે? ઝેડ ફોર ઝીબ્રા. આપણે અહીં એક જ પિક્ચર વધ્યું છે ઝેડ ફોર ઝીબ્રાનું, તે લઈને અહીં ગોઠવ્યું. તો જોયું ને બાળ મિત્રો, આજે આપણે સરસ મજાના આલ્ફાબેટની સામે તેનું પિક્ચર ગોઠવ્યું. એ પિક્ચર કટિંગમાં હતા અને પિક્ચર બધા આડાવડા હતા, આપણે આલ્ફાબેટ પ્રમાણે એ પિક્ચર ગોઠવ્યા. હવે બાળ મિત્રો, આપણે પાછી નવી એક્ટિવિટી આમાં નામાં બીજી કરીશું, એટલે કે નવી પ્રવૃત્તિ શીખીશું. આ બધા તમને ખબર જ છે, આલ્ફાબેટ એટલે કે એબીસીડીના ચિત્ર છે અને સામે આલ્ફાબેટ એટલે કે એબીસીડીની શીટ તૈયાર જ છે. આપણે પહેલા આલ્ફાબેટની સામે પિક્ચર મેચ કર્યા હતા, હવે અહીંથી આપણે બધા પિક્ચર આડાવડા છે તે લઈને આડાવડા આલ્ફાબેટ એટલે કે આડાવડી એબીસીડીમાં ગોઠવીશું, એટલે આપણે બંને રીતે ઓળખ થઈ જાય. તો ચાલો કરીએ. આ શેનું પિક્ચર છે? સી ફોર કેટ. આપણે સી ફોર કેટનું ચિત્ર લઈને સામે આલ્ફાબેટની શીટમાં સી ફોર કેટ લખ્યો છે તેની સામે ગોઠવી દેવાનું છે. પછીનું ચિત્ર એફ ફોર એપલનું છે, તો આપણે અહીં એફ ફોર એપલની સામે ગોઠવીશું. પછીનું ચિત્ર બી ફોર બોલનું છે, તે લઈને આપણે અહીં ગોઠવીશું બી ફોર બોલની સામે. પછીનું પિક્ચર ડી ફોર ડોગનો છે, આપણે એને લઈને અહીં ગોઠવીશું ડી ફોર ડોગની સામે. પછીનું પિક્ચર એક્સ ફોર એક્સમસ ટ્રીનું છે, આપણે એને લઈને આલ્ફાબેટમાં એક્સ ફોર એક્સમસ ટ્રી જ્યાં લખ્યો છે તેની સામે ગોઠવીશું ચોરસ ખાનામાં. પછીનું ચિત્ર જી ફોર ગોટનું છે, આપણે જી ફોર ગોટ લખ્યો છે તેની સામે ગોઠવીશું. પછીનું ચિત્ર ઈ ફોર એલિફન્ટનું છે, તો આપણે એને ઈ ફોર એલિફન્ટની સામે રાખીશું. પછીનું ચિત્ર આર ફોર રેબિટનું છે, તો આપણે અહીં આર ફોર રેબિટની સામે ગોઠવીશું. હવેનું ચિત્ર એચ ફોર હેન્ડનું છે,
આપણે આલ્ફાબેટ ની સામે H ફોર હેન ની સામે ગોઠવીશું. પછીનું ચિત્ર V ફોર વાયોલિન નું છે, તો આપણે એને અહીં આ રીતે ગોઠવીશું. પછીનું ચિત્ર તમને બધાને ગમે જ છે, હવે તમે ઓળખી પણ ગયા છો. M ફોર મેંગો નું છે, તો આપણે અહીં M ફોર મેંગો ની સામે ગોઠવીશું. પછીનું ચિત્ર F ફોર ફેન નું છે, તો એને લઈને આપણે અહીં ગોઠવીશું F ફોર ફેન ની સામે. પછીનું ચિત્ર P ફોર પેરોટ નું છે, તો આપણે એને અહીં P ફોર પેરોટ ની સામે રાખીશું. પછીનું ચિત્ર Z ફોર ઝીબ્રા નું છે, તો આપણે એને અહીં છેલ્લે Z ફોર ઝીબ્રા ની સામે ગોઠવીશું. પછીનું ચિત્ર Q ફોર ક્વીન નું છે, તો આપણે એને અહીં Q ફોર ક્વીન ની સામે ગોઠવીશું. પછીનું ચિત્ર O ફોર ઓરેન્જ નું છે, આપણે એને અહીં O ફોર ઓરેન્જ ની સામે રાખીશું. પછીનું ચિત્ર N ફોર નેસ્ટ નું છે, તો આપણે એને અહીં N ફોર નેસ્ટ ની સામે રાખીશું. પછીનું ચિત્ર J ફોર જોકર નું છે, આપણે એને અહીં ગોઠવીશું J ફોર જોકર ની સામે. પછીનું ચિત્ર Y ફોર યાક નું છે, આપણે એને અહીં Y ફોર યાક ની સામે રાખીશું. પછીનું ચિત્ર U ફોર અમ્બ્રેલા નું છે, આપણે એને અહીં U ફોર અમ્બ્રેલા ની સામે ગોઠવીશું. આ ચિત્ર શેનું છે? I ફોર આઈસ્ક્રીમ નું, તો આપણે એને અહીં I ફોર આઈસ્ક્રીમ ની સામે રાખીશું. પછીનું ચિત્ર S ફોર સન નું છે, એને આપણે લઈને S ફોર સન ની સામે રાખીશું. આ ચિત્ર શેનું છે? K ફોર કાઇટ નું છે, આપણે એને અહીં K ફોર કાઇટ ની સામે ગોઠવીશું. પછીનું ચિત્ર શેનું છે? T ફોર ટાઈગર નું, આપણે અહીં T ફોર ટાઈગર ની સામે ગોઠવીશું. પછીનું ચિત્ર W ફોર વોચ નું છે, તો આપણે એને અહીં W ફોર વોચ ની સામે રાખીશું. અને છેલ્લે કયું ચિત્ર વધ્યું? L ફોર લાયન નું, તો આપણે એને L ફોર લાયન લખ્યો છે તેની સામે રાખીશું. તો જોયું ને બાળ મિત્રો, આજના વિડીયોમાં આપણે સરસ મજાની બે પ્રવૃત્તિ કરી, એટલે કે એક્ટિવિટી કરી. પહેલી પ્રવૃત્તિ તો કે આલ્ફાબેટ ની સામે એના જ પિક્ચર ગોઠવ્યા, અને બીજી પ્રવૃત્તિમાં આડાવડા પિક્ચર મેચ કર્યા. એની સામે તો કે આલ્ફાબેટ ની સામે, એટલે કે આડાવડી ઓળખે કરી અને સીધી ઓળખે કરી, આલ્ફાબેટ માં પણ કરી અને તેના ચિત્રમાં પણ કરી. ઘરે તમારે આ રીતે રોજ કરવાનું છે.